લુણાવાડા નગરમાં ઐતિહાસિક ગણાતા ડુંગર પર અતિ પ્રાચીન મહાકાળી માતાનું મંદિર આવેલું છે. દર વર્ષની જેમ આજ રોજ નવરાત્રી અષ્ટમીને હવનનો હોમ પૂજા અર્ચના કરવા જાણે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આવ્યું. લુણાવાડા નગરની ડુંગર પર આવેલા પ્રાચીન મહાકાળીનું મંદિર મહીસાગરનું મિની પાવાગઢ ગણવામાં આવે છે. મહાકાળી માતાના હવન દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ માના દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિરના પૂજારી સતીશભાઈએ જણાવ્યું હતું કે અહીં માતાજી પાસે રાખેલી તમામ મનોકામના પૂર્ણ કરે છે. ડુંગર પર મહાકાળીના મંદિર પરિસરમાં નગરપાલિકા દ્વારા તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી દર્શનાર્થીઓને મુશ્કેલીઓ ન પડે. અહેવાલ મોહન બારિયા, મહીસાગર. આપ સૌને જય માતાજી. આજની તારીખ 22/10/2023 રવિવાર છે. આજે માતાજીની અષ્ટમી છે. આ જે સ્થાનમાં આપ આવી રહ્યા છો એ મહાકાલી માતાનું અતિ પ્રાચીન ભવ્ય મંદિર છે. આ મંદિરે ઘણા બધા ભક્તો અહીંયા દર્શન માટે આવે છે અને મા મહાકાલી ગોખની અંદર સાક્ષાત બિરાજમાન છે. જેમ પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢ આવેલું છે એ પ્રમાણે મહીસાગર જિલ્લામાં આવેલું આ મહાકાલી માતાનું અતિ પ્રાચીન સ્થાન છે. અહીંયા દર રવિવારે પણ ઘણા બધા ભક્તો આ મંદિરે દર્શન માટે આવે છે. મા મહાકાળી ગોખમાં સાક્ષાત બિરાજમાન છે અને માતાજી તેમની સૌની ઈચ્છાઓ પણ પૂરી કરે છે. ઘણા ભક્તો મનમાં આશા લઈને આવે છે કે અમારે ત્યાં પારણું બંધાય, તો ઘણા ભક્તોની પણ આશા આ મંદિરમાં માતાજીએ પૂર્ણ કરેલ છે અને ત્યાર પછી આશા પૂર્ણ થયા પછી ઘણા ભક્તો તેમના ઘોડિયા ચડાવવાની પણ બાધા રાખે છે. તો આપ સૌ આ સ્થાનમાં આવી આપના જીવનને ધન્ય બનાવશો. આ અતિ પ્રાચીન એવું ઐતિહાસિક સ્થળ છે. મનની શાંતિ માટેનું જો કોઈ પરમ સ્થાન હોય લુણાવાડા નગરમાં તો આ એક સ્થાન છે, જ્યાં બેસવાથી મનને પરમ શાંતિ મળે છે. ચોમાસાના દરમિયાન અહીંયા જોઈએ આપણે તો ઘણી વખત પાવાગઢના પણ ડુંગરના દર્શન થાય છે, એટલી ઊંચાઈ પર આવેલું આ સ્થાન છે. અને આ સ્થાનની વિશેષતા એ છે કે અહીંયા લાઇટની પાણીની તમામ સુવિધાઓ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને એટલા માટે આ સ્થાનનું અનેરું મહત્ત્વ છે. જય મહાકાળી, જય માતાજી. મારું નામ સતીશભાઈ સેવક, પૂજારી, મહાકાલી મંદિર.